नमस्कार, मंतव्य न्यूज में आपનું સ્વાગત છે। હું છું આપની સાથે ધરતી। સમાચારો પર નજર કરીશું તો સુરત થી સમાચાર સામે આવી રહ્યા છે। સુરત માં એડવોકેટ મેહુલ બોગરા પર થયેલા હુમલાનો મામલો સામે આવ્યો છે। તો મેહુલ બોગરા પર હુમલો કરવામાં આવ્યો હતો તે મામલે નવી વિગતો સામે આવી છે। ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડની ધરપકડ કરાઈ છે। આરોપી સામે 307 ની કલમ અનુસાર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો મેહુલ બોગરા ને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। તો આ હુમલાનો વિડિયો પણ લાઈવ કરવામાં આવ્યો હતો। તો ટીઆરબી જવાનની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં થયેલા એડવોકેટ મેહુલ બોગરા પર હુમલાને મામલે નવી વિગતો સામે આવી છે, જેમાં ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા અમિત રૂપાપરા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અમિત, સુરતમાં વકીલ પર હુમલો થયો હતો તે અંગે ટીઆરબી સુપરવાઇઝરની ધરપકડ કરાઈ છે, શું છે વિગત? જી, લસકાણા જે પોલીસ ચોકી છે તેનાથી 50 મીટર દૂર પોલીસ દ્વારા દંડ વસૂલાતની કામગીરી થઈ રહી હતી અને આ કામગીરી કોઈ શંકાસ્પદ થતી હોવાને લઈ એડવોકેટ મેહુલ બોગરાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું અને તે જ સમયે આજે ટીઆરબી નો જે સુપરવાઇઝર હતો આજે સાજન ભરવાડ તેને લાકડાના ફટકા વડે એડવોકેટ પર જ હુમલો કરી દીધો હતો। એડવોકેટને માથાના અને હાથના ભાગે ઈજા થઈ હતી, તેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો। જોકે આ મામલે પોલીસ દ્વારા જ તાત્કાલિક ફરિયાદ લેવામાં આવી ન હતી અને તેથી જ આજે સરથાણા પોલીસ સ્ટેશન પર આજે એડવોકેટ મેહુલ બોગરાના સમર્થકો છે તેમણે મોરચો માંડ્યો હતો અને આજે મોડી રાત્રે આજે 307 ની ફરિયાદ આ સમગ્ર મામલે લેવામાં આવી હતી અને હાલ ફરિયાદ નોંધાયા બાદ આજે સાજન ભરવાડ નામનો જે ટીઆરબી નો સુપરવાઇઝર છે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે। જી જી અમિત, સમગ્ર વિગત બદલ આપનો આભાર। સુરતમાં એડવોકેટ મેહુલ બોગરા પર હુમલો થયો હતો તે અંગે ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડની ધરપકડ કરવામાં આવી છે, સાથે જ આરોપી સામે 307 હેઠળ ગુનો પણ નોંધાયો છે। તો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે। ટ્રાફિકની કામગીરી કરતા હતા એ દરમિયાન એક મેહુલ બોગરા નામનો ઇસમ ત્યાં આવીને એણે પોલીસની કામગીરી બાબતનો વિડીયો ઉતારવાનું ચાલુ કરતા અને ત્યાં સાથેના ટીઆરબી સાથે બોલાચાલી થતા ટીઆરબી જવાન જે સાજન ભરવાડજીનું નામ છે તે ઉશ્કેરાઈ ગયેલો અને લાકડીના ફટકાથી એના ઉપર જીવલેણ હુમલો કરતા આ ટીઆરબી જવાન અને એના સાથેના માણસોના વિરુદ્ધમાં આઈપીસી કલમ 307 અને અલગ અલગ કલમનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને એ બાબતે સાજન ભરવાડની અટકાયત કરવામાં આવેલી છે અને સરથાણા પોલીસે એ બાબતની આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે। આ સંબંધમાં મેહુલ બોગરા એ પણ અસભ્ય વર્તન કરતા તેના વિરુદ્ધમાં પણ અલગથી ફરિયાદ દાખલ કરીને તપાસ કાર્યવાહી ચાલુ છે। સુરતમાં વકીલ પર હુમલો થયો હતો તે મામલે ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડની ધરપકડ કરવામાં આવી છે। તો આરોપી સામે 307 હેઠળ ગુનો નોંધાયો છે। તો એડવોકેટ મેહુલ બોગરા પર હુમલો થયો હતો તે મામલે ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડની ધરપકડ કરી લેવામાં આવી છે। તો આરોપી સામે 307 ની કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરાઈ છે। તો મેહુલ બોગરાને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી।